મજૂર કરી લાઈ નેદારા હું તો ખોટો મજૂર કરું તું તો કજ્જો મોય પાલ લાગે ખોટો ઈના કડાઈ નોકી થાય ના બધું ચૂંટી લેવો કંથી તારી કં સેઢા ઉભા અમે તો ઈના ક્ષેત્ર માં નહીં કરે તારા ક્ષેત્ર માં બધું કરાવા છે વાત કરજો લઈ જઈ આપણો વાઢી જઈ લે ઈનું ક્ષેત્ર તો હોક બધું સાચું તું નહીં કહેતી સુખું કરા ઈને કે વકણ આ તો ઈનું કરે વકણ તારે ઈના મોય પાર આવતો નો વકણ તારા મોય જઈ પ્રયોગ કરે એ રી તમાર બહેરું હોક હું તમાર બહેરું ખબર નહીં પડતી કોઈ મને લે થોડું બોલવા માં મર્યાદા રાખો ને પછી મારે કોઈ કરવું પડશે હમણાં આટલું બધું તો કરીને બેઠ્યા હવે હું કરાવશે શિખર અમે કજ્જા કર્યા પણ થોડું મને નેદાન કર્યા કપા હાડ આ જાવન તારી ની વાત છે જો વાત આ તો એ નઈ કોતો મને અમે તારા એ સિયો ઇના સિયો બસ એમ નઈ કે દેખ મને કજ્જા હું જીજે કજ્જા નઈ ઉસ્તાડો આ બધું આજ તો આરું લઈ જી કાલ કપા હું જી બધું માં લઈ જાય અલે ના લઈ જાય બાપા ઇનું ક્ષેત્ર મેં તો ઉસ તારા ક્ષેત્ર માં પહેંચી છે વાત કરું છું મને શિખર ચોથી વૈકણ પેદા થી હે ને આપણા ક્ષેત્ર માં આવી હે શિખર બાજુ માં જ મરી આવી શિખર ચીએ છો ઘડી એમ જન્મી હતી ફટાફટ વાળી લો અરો ફળીને પેલું મેળવા બેસે ને મધરા કા બંધારા બોલા નહીં અત્યાર થી ચાર થઈ જાય પછી લઈને હેડવા જ મળવું છે અવરી પૂંઠી હોમ મેદ તો ફટાફટ વાળી ને પોટલું કરી બહુ જ ઓર રાખવી પડશે આ તમારે જોઈ જાય તો આમ તો બધી ચા નાખી દીધી ખબર જ ના પડે હું વાઢવા આવી ઓછી નહીં નક્કો અમી છે મરી લી બહુ જલન કરે બધા ઉપર બધા આખા ગોમમાં તમે જુઓ ને તો આખા ગોમમાં એનો ત્રાસ પણ ઓવા મારા અમે પડી છે ને પણ એને તો બરાબર પેલી કરવી છે જો આ હેરણકળા માટે સેડાવાળું ઓવો એટલે પાછી પોતાની જાતને પેલી એ સમજો મારા જેવું કોઈ છે નહીં તું એ મને ઓળખતી નહીં બકા એટલે તું
આવશે ને એટલે આમ વચ્ચે પડવા જ ના આવતા આવું કીધું ના ના કશું કોઈ લે કંજા ના કરે ખોટા કોઈના ના કંજા નહીં એટલે તો કંજા કરીએ ના કોઈ ખબર પડે તો કદાચ સીધા પાડું છું હોય ને એ સીધા પાડું આવી તો ના હોય આવી તો ના હોય આ તો કજાક છે એક નંબર ની વંઠેલ શિકર કદી શિકર ખેતર ભાડે હોત નહીં એના બાપના ખેત શિકર એ ખબર નહીં પડતી મારી હોશ અને ડોહન ડોસી હોય બેઠો છે ને મારી મા તેમાં વાટવા માંડે અહીંયા બાપે જો નીકળે પોગરાયું હોય અહીંયા બાપે જો નીકળે પોગવાર્યું હોય ને એવી રીતે જો વાટવા બેસી જ્યો બાપની મિલકત રોજ રોજ વાટી જાય કૂતરી મારવાનું કોને મારવા કીધું ગધડા ને તમે બરાબર છો બરાબર જરૂર નહીં મધા કાકા સમજાય લેજો ને કરવાના છે દાટી દે કે નહીં મધા કાકા બધું ચૂંટી જાય મને કહું છું
જિંદગી પરથી આવા અવતાર બાબત માં ઝઘડા કરશો નહીં. તમારો વખત તમે તમારા બહેરા નહીં કહું છું તમારા ડોહાએ કીધું તું મને એવું લાગે નોતું અમુક ખૂન થઈ જશે ને તો વધારે ફસાઈ જશે જિંદગી ભર. તમારા છોકરો તમે વિચારો અને આવા નની ની ચાર્યા નની ની બાબતો માં અર્જુનભાઈ આ ડોહાન આ ડોહાનો બેન તો વક્ષ. એટલે બાબા મારી ભૂલ હતી, મોની છું પૂડા લાવી બીજું હું તો તમારી છો જો કાયદેસર વાહન થશે ને તો દોહો જવાબદાર ગણાય છે. પણ મને કેવું ના જોઈએ કે બે આના કેવું જો વાત સાચી છે અને આવ્યા અને આખા ગામમાં કોઈ મળી નથી. તમે શું કરી રહ્યા કે પૂડા લીધા ની બુકડી શાળ મેલો આ તો શેઠા પડોશી આપો ઘર જ કહેવાય. પણ કોક આજ બધું આપણે તો એ હું એવું આપણું પાણી ના મળતા એનું પાણી આપણા શેઠો બેઠો વાટાયું ના નહીં પણ ઝઘડા ના કરો તો મારામ જોઈએ જ નહીં. એટલે આ તો કે છે પણ ઓહો અને કે એનું પાણી એવું ઉતરેલું મારામ ના જોવો. અને લાલભાઈ ને લાલભાઈ ને ખબર ને પોળા તો પણ ટેસ્કો મેલે તો ખબર ને વિશ્વાસ નહીં કરતો મુકો અર્જુન ભાઈ લાલ્યો 12 મહિને તો મેલા ના તો પઠલે ચીર ચડ્યા તમે ઝઘડા કરે હું જતો રોક્યો. હલો મને ખબર ના જો ચીડતી હા ભાઈ સમજો ને હું જોવાથી એ તો સમજે પડોશી આજુબાજુ નો પડોશી હોય સંબંધો હંમેશા સારા રાખવાના. ભવિષ્યમાં અધી રાત ના તમને દવાખાનું ગમે તે ઇમરજન્સી તે હિરા તમારે દોડીને તમારા કામ આવશે કોઈ સમજે એમ નહીં. અને તમારે સમજાવો હું જઉં છું બરાબર સમજાવજો તમે તમારી તમે સમજાવો પૈસા નું આવી જ્યુ એના ઘરમાં હળગે ઓલવતો ને આપણું શું ઓલવા હેડ શલપન કરતો આપડી પંચાયત કરતું છે દોઢ પૈસા ની એવું જ અપાતું છે.